હેલો સ્ટુડન્ટ્સ, કતીરા ક્લાસીસ યુટ્યુબ ચેનલ વતી હું નિશાંત કતીરા તમારું ફરીથી સ્વાગત કરું છું. આપણે શીખી રહ્યા છીએ પ્રકરણ 14 આંકડાશાસ્ત્ર, અને આ વિડીયોમાં આપણે શરૂ કરશું સ્વાધ્યાય 14.3ના સમ્સ. સ્વાધ્યાય 14.3માં આપણે મધ્યસ્થ વિશે શીખવાનું છે. અગાઉના વિડીયોઝમાં આપણે મધ્યક અને બહુલક શીખી ગયા. તમને ખ્યાલ હશે કે મધ્યકના સમમાં 5 ખાનાવાળો કોષ્ટક બને, બહુલકના દાખલામાં કોષ્ટક બનાવવાની કોઈ જરૂર ન હોય, જ્યારે મધ્યસ્થના સમમાં 3 ખાનાવાળું કોષ્ટક બનશે. બરાબર? તો પહેલા દાખલામાં આપણે મધ્યસ્થ, મધ્યક અને બહુલક ત્રણેય શોધવાના છે, પણ આપણે માત્ર મધ્યસ્થ જ શોધશું. વર્ગ અને આવૃત્તિ આપેલા છે. માસિક વપરાશ એકમમાં એટલે કે વર્ગ, અને ગ્રાહકોની સંખ્યા એટલે કે આવૃત્તિ. આવૃત્તિ માટે આપણે એફ મૂકશું. મધ્યકના દાખલામાં આપણે આવૃત્તિ માટે FI મૂકતા હતા, જ્યારે મધ્યસ્થમાં માત્ર F જ અક્ષર લખવાનું. તો 65 થી 85, 85 થી 105 એવી રીતે વર્ગ આપેલા છે અને આવૃત્તિ આપેલી છે. સૌ પ્રથમ આવૃત્તિનો સરવાળો કરી લેવાનું. આવૃત્તિના સરવાળાને N પણ કહેવાય અને સિગ્મા FI પણ કહેવાય. મધ્યકના દાખલામાં આપણે સિગ્મા FI લખતા હતા, જ્યારે મધ્યસ્થના દાખલામાં N લખવાનું. 4 + 5 = 9, 9 + 3 = 12, 12 ને 4 = 16, 16 ને 4 = 8 = 24, 24 ને 4 = 28 = 8, 2 + 2 = 2, 2 ને 1 = 3, 4, 5 અને 6. તો N બરાબર 68. અને ત્રીજો ખાનો આપણે જે બનાવવાનું છે તેને સંચયી આવૃત્તિ કહેવાય, જેના માટે અક્ષર છે CF. ઇંગ્લિશમાં સંચયી આવૃત્તિને ક્યુમ્યુલેટિવ ફ્રિકવન્સી કહેવાય, એટલે ક્યુમ્યુલેટિવ ફ્રિકવન્સીનો CF. કેવી રીતે બનાવવાનું? તો 4 ના 4 લખવાના, ત્યારબાદ 4 માં 5 ઉમેરો એટલે 9, 9 માં 13 ઉમેરો એટલે 22, 22 માં 20 ઉમેરો 42, 42 માં 14 ઉમેરો 56, 56 માં 8 ઉમેરીએ એટલે 64, અને 64 માં 4 ઉમેરીએ એટલે 68. યાદ રાખજો, ક્યુમ્યુલેટિવ ફ્રિકવન્સી એટલે કે સંચયી આવૃત્તિમાં છેલ્લી સંખ્યા અને આ એનની સંખ્યા હંમેશા સમાન જ થશે. જો સમાન ન થાય તો સમજી લેજો ક્યાંક પ્લસ કરવામાં તમે મિસ્ટેક કરી છે. તો આ તમારા માટે હિન્ટ છે. આ બંને જો સમાન આવી જાય તો સમજી લેવાનું કોષ્ટક આપણું એકદમ પરફેક્ટ છે. ત્યારબાદ બહુલકના દાખલામાં આપણે શરૂઆત કેવી રીતે કરતા હતા? મહત્તમ આવૃત્તિ નક્કી કરી અને બહુલકીય વર્ગ નક્કી કરતા હતા. તો અહીં પણ આપણે મધ્યસ્થ વર્ગ નક્કી કરવો પડશે, અને મધ્યસ્થ વર્ગ નક્કી કરવા માટે એક નાનકડો સૂત્ર છે, m = n/2. આ m = n/2 વડે આપણે મધ્યસ્થ વર્ગ નક્કી કરશું. n કેટલા છે? 68. 68 / 2 એટલે 34. હવે આ જે 34 જવાબ આવ્યો તે સંચય આવૃત્તિના ખાનામાં જવાનું ક્યાં છે? તો તમે જોઈ શકો છો 34 ક્યાંય પણ નથી. જો ન હોય તો 34થી મોટી સંખ્યા લઈ લેવાની, 34 પછીની તરતની મોટી સંખ્યા જે છે 42. તો 42ને બોક્સમાં પેક કરી દો. બરાબર, આ આખાને બોક્સમાં નાખી દેશું. તો મધ્યસ્થ વર્ગ મળી ગયું કેટલું? 125 થી 145. તો લખવાનું, તેથી મધ્યસ્થ વર્ગ બરાબર 125 થી 145 છે. ત્યારબાદ સૂત્ર લખશું, પણ સૂત્ર લખવાથી પહેલાં સૂત્રમાં જે કિંમતોની આપણને જરૂર પડશે તેનો લિસ્ટ કરી લઈએ. તો સૂત્રમાં આપણને L જોઈશે. L એટલે લોઅર બાઉન્ડ્રી પોઈન્ટ અથવા અધઃ સીમા બિંદુ. તમને ખ્યાલ છે બહુલકમાં આપણે શીખ્યા છીએ જે વર્ગ નક્કી થાય એમાં પ્રથમ સંખ્યા જે હોય એને L કહેવાય. તો L 125. ત્યારબાદ n/2 જોઈશે, જે આપણે ગણતરી કરી લીધી છે 34. ત્યારબાદ CF જોઈશે. CF કેટલું છે? 42. પણ CF હંમેશા જે નક્કી કરીએ તેના ઉપરની સંખ્યા લેવાની. તો CF કેટલા આવશે? 22 આવશે. ત્યારબાદ F જોઈશે. F એટલે આ Fના ખાનામાં જવાનું, જે નક્કી કરીએ તે પોતે 20, અને H તો 125 થી 145 એટલે
20નું અંતર છે તો એચ આપણે લેશું 20. ત્યારબાદ સૂત્ર લખી. સૂત્ર યાદ છે? યાદ ન હોય તો આ ચેપ્ટરના ઇન્ટ્રોડક્શનનો જે વિડીયો મેં અપલોડ કર્યો છે એકદમ સ્ટાર્ટિંગમાં, એમાં આ ચેપ્ટરમાં આવતા બધા જ સૂત્ર મેં તમને સમજાવ્યા છે, તો એ વિડીયો ખાસ જોઈ લેજો. ચલો, મધ્યસ્થનો સૂત્ર છે એમ બરાબર એલ પ્લસ એન છેદમાં 2 માઇનસ સી એફ છેદમાં એફ ગુણ્યા એચ. બરાબરની નીચે જ બરાબર લખવાનું. એલ છે 125, એન છેદમાં 2 34, સી એફ 22, એફ 20 અને એચ પણ 20. કેટલો ઇઝી સમજે. જુઓ, 20-20 ડાયરેક્ટ શું થઈ ગયા? કટ થઈ ગયા. 125 પ્લસ 34માંથી 22 બાદ કરો એટલે 12, અને 125 પ્લસ 12 કરશો તો મધ્યસ્થ મળી જશે 137. કેટલો ઇઝી સમ. કોઈ જાતની ગણતરી સમમાં આવતી નથી, પણ આટલો ઇઝી સમ તમને પૂછાશે નહીં. હો, આના કરતાં હાર્ડ જ સમ પૂછાશે, કારણ કે 3 માર્ક આટલા ઇઝી સમના તમને મળે નહીં. તો હાર્ડ સમની પણ પ્રેક્ટિસ રાખ. હવે શીખીએ દાખલા નંબર 2. દાખલા નંબર 2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ખૂટતી આવૃત્તિવાળો સમ છે અને આવા સમ પૂછાવાની શક્યતા બહુ જ વધારે છે. જુઓ શું કરવાનું છે. જો મધ્યસ્થ 28.5 હોય તો એક્સ અને વાયના મૂલ્ય શોધો. તો વર્ગ અને આવૃત્તિ આપેલી છે, પણ આવૃત્તિમાં 2 આવૃત્તિ આપણને આપેલી નથી જે આપણે શોધવાની છે. યાદ રાખજો, ખૂટતી આવૃત્તિવાળા સમમાં હંમેશા મધ્યસ્થ તમને આપી દીધું હશે. બરાબર? તો વર્ગ અને આવૃત્તિ આપેલી છે, આપણે આવૃત્તિઓનો સરવાળો કરીએ. 5 + 20 = 25, 25 ને 15 = 40, 40 ને 5 = 45, 45 + x + y. અને કુલ અવલોકન આવૃત્તિનો કુલ સરવાળો પણ આપણને કહી દેવામાં આવ્યું છે 60. રકમમાં આપેલું જ છે 60. બરાબર? આપણે x અને y શોધવાના છે. ત્રીજો ખાનો સંચય આવૃત્તિ. 5 ના 5 લખવાના, 5માં x ઉમેરવાના એટલે 5 + x. આ બંનેમાં 20 ઉમેરવાના, પણ સંખ્યાનો જ સરવાળો થાય એટલે 5 + 20 = 25 + x. 25માં 15 ઉમેરો એટલે 40 + x. એમાં y ઉમેરો એટલે 40 + x + y, અને એમાં 5 ઉમેરો એટલે 40 + 5 = 45 + x + y. તો તમે જોઈ શકો છો, સંચય આવૃત્તિની સૌથી છેલ્લી સંખ્યા અને n બંને સમાન જ થાય છે, એટલે કોષ્ટક આપણો એકદમ પરફેક્ટ છે. ત્યારબાદ આપણે પહેલા સમમાં જોયું કે કોષ્ટક બની જાય એટલે આપણે મધ્યસ્થ વર્ગ નક્કી કરતા હતા, અને તે આપણે એમ બરાબર એન છેદમાં 2ના સૂત્રથી કરતા હતા. પણ ખૂટતી આવૃત્તિવાળા દાખલામાં તમને મધ્યસ્થ તો આપી જ દીધું છે 28.5, તો મધ્યસ્થ વર્ગ ડાયરેક્ટ મળી જશે આપણને. 28.5 ક્યા વર્ગની વચ્ચે આવે? 28.5 ક્યા વર્ગની વચ્ચે આવશે? તો 20 થી 30ની વચ્ચે 28.5 આવે. તો આપણે લખીએ અહીં મધ્યસ્થ 28.5 છે, તેથી મધ્યસ્થ વર્ગ 20 થી 30 છે. ક્લિયર થયું? હવે આપણે સૂત્રમાં જે કિંમતો જોઈશે તેનો લિસ્ટ કરીએ. તો સૌથી પહેલા L જોઈશે. L એટલે જે વર્ગ નક્કી કરીએ એમાં સૌથી પહેલાં જે સંખ્યા હોય એને L કહેવાય. ત્યારબાદ N છેદમાં 2 જોઈશે, તો Nની કુલ કિંમત લેવાની 60. 60 ભાગ્યા 2 કરવાનું એટલે 30. ત્યારબાદ CF જોઈશે, જે વર્ગ આપણે નક્કી કર્યો 20 થી 30, અને આપણે બોક્સમાં પેક કરી નાખીએ. અને CF કેવો થશે બોલો? જે નક્કી કરીએ તેના ઉપરની સંખ્યા CF લેવાની. આ નક્કી થયો છે તો CF થશે 5 + x. ત્યારબાદ F જોઈશે, જે નક્કી કરીએ તેનો પોતાનો F 20. અને H જોઈશે 20 થી 30, એટલે 10નો ગેપ. હવે લખો સૂત્ર.
એમ બરાબર એલ પ્લસ એન છેદમાં બે માઇનસ સી એફ છેદમાં એફ ગુણ્યા એચ. મધ્યસ્થ આપી દીધું છે તો એમની જગ્યાએ આપણે 28.5 લખશું. એલ છે 20, એન છેદમાં 32, સી એફ 5 પ્લસ એક્સ. હવે તમે આવી જ રીતે લખશો તો તમને ખબર નહીં પડે કે તમે ભૂલ કરી છે, પણ ખાસ યાદ રાખજો જ્યારે વચ્ચે માઇનસની સાઇન હોય અને પાછળ આપણે બે અથવા વધારે પદ લખવા હોય તો કૌંસમાં મૂકી દેવાના, નહીંતર તમારો સમ થશે જ નહીં. સમ થઈ જશે પણ કરેક્ટ આન્સર આવશે નહીં. તો આ કૌંસમાં રાખશું 5 પ્લસ એક્સ, એફની કિંમત છે 20 અને એચ છે 10. તો આ તો કટ થઈ ગયા, 10 દું 20. હવે શું કરીએ તો આ 20 જે છે તેને આપણે બરાબરની આગળ લઈ લઈએ. 28.5 માઇનસ 20 બરાબર 30. હવે આ કૌંસ ખોલી નાખીએ, કૌંસની આગળ માઇનસ છે અને કૌંસ ખોલીએ તો અંદરવાળા બધા જ પદની સાઇન ચેન્જ થઈ જશે. તો આ માઇનસ 5 માઇનસ એક્સ છેદમાં 2. 28.5માંથી 20 જાય એટલે 8.5, 30માંથી 5 જાય 25, માઇનસ એક્સ છેદમાં 2. હવે શું કરી, હવે 8.5 અને 2નો ચોકડી ગુણાકાર. 8.5 ગુણ્યા 2 એટલે 17. ચાલો હવે આ માઇનસ એક્સને આપણે બરાબરની આગળ લઈ આવીએ એટલે પ્લસ થઈ જશે અને 17ને બરાબરની પાછળ લઈ જઈએ એટલે માઇનસ થઈ જશે. તો એક્સવાળા પદ આપણે બરાબરની ડાબી બાજુ ભેગા કર્યા અને એક્સ સિવાયના અચળ પદને આપણે પાછળ ભેગા કર્યા. તો આ 17 બરાબરની પાછળ જશે એટલે કે 17નો સ્થાન બદલે તો નિશાની બદલી જાય, પ્લસ 17 માઇનસ થઈ જાય. આ એક્સનો પણ આપણે સ્થાન બદલાવ્યો તો માઇનસ એક્સ પ્લસ બની ગયા. બહુ સિમ્પલ છે. 25માંથી 17 જાય એટલે 8. તો એક્સની કિંમત મળી 8. હવે આપણે શોધશું વાયની કિંમત, જે બહુ સિમ્પલ. વાયની કિંમત શોધવા માટે એક્સની કિંમતને આપણે અહીં એનમાં મૂકી દેવાની. જુઓ કેવી રીતે, એન બરાબર 45 પ્લસ એક્સ પ્લસ વાય. કુલ એન આપણને ખબર છે 60. 45 ના 45 એક્સ મળી ગયા આપણને 8 પ્લસ વાય. 45 પ્લસ 8 53, 53 પ્લસ વાય. વાયને બનાવો કરતાં આ 53ને આગળ લઈ લો એટલે કેવા થઈ જશે, માઇનસ થઈ જશે. 60માંથી 53 બાદ કરો એટલે 7. તો વાય મળી ગયા 7, એક્સ પણ મળી ગયું, વાય પણ મળી ગયું, સમ થઈ ગયો. તો ફ્રેન્ડ્સ, તમને મારો આ વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટમાં જણાવો, અને જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આવી જ રીતે હું તમારા માટે મેથ્સના બધા જ ચેપ્ટરના બધા જ સમ્સ અપલોડ કરીશ. તો વાટસેની જુઓ છો, સબસ્ક્રાઇબ કરો, બેલ બટન દબાવો જેથી મારા વિડીયોઝ તમને રેગ્યુલર મળતા રહે. થેન્ક યુ.